દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ દરમિયાન બીજી તરફ અમદાવાદમાં અસામાજિક તત્વોએ પોલીસની ઊંઘ હરામ કરી તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જી હા, અમદાવાદમાં મર્ડરની ઘટનાઓએ જાણે માથું ઉચક્યું હોય તેવું હાલ અમદાવાદનો માહોલ જણાવી રહ્યું છે. તો અમદાવાદમાં એક દિવસમાં બે મર્ડરની ઘટના સામે આવી છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરના પોઝ વિસ્તાર ગણાતા આશ્રમ રોડ ખાતે આવેલી સિટી પલ્સ સિનેમા પાસે આઈસ્ક્રીમની રેકડી લગાવતા વ્યક્તિ સાથે બોલાચાલી થતા સગીર વયના યુવક દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે છાતીના ભાગે હુમલો કરતા 108 મોબાઈલ વાનમાં તેમને સિવિલ ખાતે લઈ જતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર મામલો હાલ નવરંગપુરા પોલીસ સ્ટેશનની દેખરેખમાં છે. ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તે અંગે વધુ માહિતી આપતા ઝોન 2ના ડીસીપીએ પ્રેસ પણ યોજી છે. આ બનાવમાં વિગત એવી છે કે ગઈકાલે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર તરફથી નવરંગપુરા વન મોબાઈલને કલાક 21:53 વાગે એક મેસેજ આપવામાં આવેલો હતો. સિટી ગોલ્ડની બાજુમાં આવેલ સીતર આઈસ્ક્રીમ પાર્લરની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ છે. તે અન્વયે તાત્કાલિક નવરંગપુરા વન મોબાઈલ 4 મિનિટમાં સ્થળ ઉપર પહોંચી ગઈ. જે જગ્યા ઉપર જોતા એક ઈજાગ્રસ્ત યુવા હાજર હતા અને એમને ત્યાં સારવાર માટે 108 મોબાઈલથી એને સિવિલમાં લઈ ગયેલા હતા. તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન ઉપર વાત કરતા પીઆઈની ટીમને ચૂંટણી અનુસંધાનને પેટ્રોલિંગમાં જ હતી. તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ટીમો બનાવી અને જે બનાવ અંગે માહિતી મેળવી સીસીટીવી ફૂટેજ બનાવ અનુસંધાને હસ્તગત કરવામાં આવેલા છે. અને એ કોઈ સગીર વયનો છોકરો જે પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવમાં બનેલ હોય એવું જણાતા જે બનાવનું ઉદ્ભવ સ્થાન સીતા આઈસ્ક્રીમ પાર્લરનું હતું તેમના માલિક સાથે પૂછપરછ કરતા એવી હકીકત જણાવી દી કે આ છોકરો જે છે આઈસ્ક્રીમ લેવા માટે ત્યાં દુકાનમાં આવેલો હતો અને આઈસ્ક્રીમ લેવા બાબતે બોલાચાલી કરતા વધુ તકરાર કરતા એમને ત્યાં બાજુમાં જ પાર્લરની સામે રિક્ષા પર ઉભેલા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જે દંતાણી છે અને ભાડેથી રિક્ષા ચલાવે છે અને ત્યાં સ્ટેન્ડ રાખીને ઊભો રાખીને પોતાનો ધંધો કરે છે એમને મદદ માટે બોલાવેલા અને આ છોકરા સાથે તેને આઈસ્ક્રીમ લેવા બાબતે બોલાચાલી દુકાનદારે કરતો હોય તેને સમજાવતા એમની સાથે ઝપાઝપી કરે. આ સમયે છોકરાના પાસે ખિસ્સામાં રહેલ એક તીક્ષ્ણ ધારદાર ચપ્પુ વડે તેના ડાબા ભાગે ડાયરેક્ટ હૃદયમાં લાગે એ રીતે ઘા મારી દેતા આ જે જીતેન્દ્રભાઈ જીતુ દંતાણી જે છે એ ઈજાગ્રસ્ત થઈ અને લોહીલુહાણ હાલતમાં પડી જતા તાત્કાલિક એમના ભાણેજ જે હતા એ પણ બાજુમાં જે ચા પીવા માટે આવેલા હતા એમને 108 મોબાઈલનો સંપર્ક કરી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા અને આ વખતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ દ્વારા એમને તપાસ હાથ ધરેલ છે અને આરોપીઓને હસ્તગત કરવા માટે ઇન્સ્પેક્ટરની ટીમના સર્વેલન્સ સ્કવોડના અને બીજા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરના બધા સ્થળ ઉપર પહોંચી અને ટીમો બનાવી અને આરોપીને હસ્તગત કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. એ દરમિયાનમાં આમાં સગીર વયના એક છોકરાને આ બનાવ અનુસંધાને શોધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પૂછપરછ કરી માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે પણ ઉંમર સગીર વયના હતા અને એ ત્યાં ઘરેથી નીકળી ગયેલા છે ઘણા સમયથી અને પોતે એકલો ત્યાં સામે ફૂટપાથ ઉપર બસ સ્ટેન્ડમાં અને રિવરફ્રન્ટના નીચેના પુલના ખાતે રહેતો હોય એવું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે.